સુકેશમાં મળસ કે ભારે પવન ફૂંકાતા ગરીબ પરિવારનું મકાન તૂટ્યું. સદનસીબે ઘરમાં સૂતેલા ચાર જણાનો થયો ચમત્કારિક બચાવ. પારડી તાલુકાના સુકેશ ગામે પારસી ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા રૂખીબેન મગનભાઈ પટેલનું ઘર મળસકે સવારે ભારે પવન ફૂંકાતા તૂટી પડ્યું હતું. મકાનના એક ગાળાના આઠ પતરા, નળિયા તેમજ અન્ય ચીજ વસ્તુઓના નુકસાન થતાં ગરીબ પરિવાર પર આગ તૂટી પડ્યું છે. ચોમાસા દરમિયાન માથેથી છત છીનવાઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે. સદનસીબે ઘટના દરમિયાન ઘરમાં સૂતેલા રૂખીબેન, તેમની વહુ અને બે દીકરાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘર તૂટી પડવાનો અવાજ સાંભળી દોડી આવેલા પડોશીઓએ પાછળના દરવાજેથી બહાર કાઢી ગામના સરપંચને જાણ કરી હતી. ખૂબ જ ગરીબ પરિવાર માથેથી છત છીનવા જતા સરકારી સહાયની આશા વ્યક્ત કરી છે. બેન મગનભાઈ, અમારા આજે મળસ કે ઘર તૂટી પડ્યું છે તો ભાવ માન્યા છઠી એમ બૂમ પાડીને તૂટી પડ્યા ને આજુબાજુને દોડી આવ્યા તો રાહત મળી અમને, બચી ગયા. અમે ચાર જણા છે ને બાજુમાં ઘર છે તો એ લોકો સાંભળ્યું એટલે દોડી આવ્યા. ના ખબર પડી તો બધા ફરિયાવાર આવી ગયા. અમારા પાંચ છ પતરામ ભાંગ્યા અને નળિયા ભાંગ્યા, એક ગાર આખા તૂટી પડ્યું છે. અમને જે રાહત મળે ઘણી ત્યાં સુધી સારું. ગરીબનું વિચારજો. સુકેશ પારસી ફળિયા અને અમારે જે ભાભી છે રૂખીબેન થાય તો આ એને મકાન પડી ગયું અને પડી ગયું ને હવે નુકસાની થઈ છે. આ નુકસાની અંદર હવે કંઈ ને કંઈ સરકાર મદદ કરે એવી અમે આશા રાખતા છે. હા, તો નુકસાનમાં હવે આ સરપંચ સાહેબ આવીને જોઈને ગયા છે અને આ નુકસાન નજરે સાંભળે છે, જોઈ એટલે ખબર પડે. આ હવે મકાનના આગલો ભાગ આખો બધો પડી ગયો એટલે હવે આમાં ચાર પાંચ પરિવાર રહેતા છે. તકલીફ પડવાની, કેવી રીતે વરસાદમાં રહેવાના ને શું કરવું એ આમાં નુકસાનમાં. તો અમારે આ જોઈ તો અમારે નજરે સાંભળેનું છે, હવે અંદાજ નહીં લગાવી શકાય કેમ કે આજે મોંઘવારી એટલી છે કે હવે જોઈ તો જ ખબર પડે. હા, અંદાજે આમાં ચાર પાંચ પતરા તૂટી ગયા ને ઉપરના છે ને નરિયા છે, એટલે અમારે કમસે કમ ખર્ચો 40-50 હજારનો થઈ ગયો. હવે કંઈ ને કંઈ સરકાર અમને મદદ કરવું જોઈએ અને સરકાર મદદ કરે તો થાય, ને તો અમારથી કંઈ થાય નહીં. આ વરસાદનું વાતાવરણ છે એટલે અમને હવે કંઈ થાય એવું નહીં મળે. લાવીને રડીને લાવીને ખાવાવાળા માણા અમારા પાસે સિલાક મળે નહીં પૈસા કે એવું કંઈ કરી દે, કોઈને કરજો, કોણ આપે શું કરે. આ તો સમય એવો છે, એ મુશ્કેલનો સમય છે.